જુઓ મિત્રો, એના પછીનો આપણો ટોપિક છે લાલ કિલ્લાની મુસાફરી, એટલે કે બાળકો પછી લાલ કિલ્લામાં મુસાફરી કરવા માટે જોવા માટે ગયા. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. આ ખાસ જો એની વ્યાખ્યા આપેલી છે. જો આ લાલ કિલ્લાનું આખું ચિત્ર છે, એમાંથી આ જે પ્રવેશ દ્વાર એટલે કે અહીંયાથી જે અંદર જવાનું છે તેમાંથી આ મેન જે દેખાય છે એને શું કહેવાય છે, લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા, એટલે કે લાંબી જે આવી ગેલેરી ટાઈપ હતું તેમાં પહોંચી ગયા, જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. જો અહીંયા તમને એનો પીક આપેલો છે, ફોટો આપેલો છે, તેમાં બંને બાજુ શું છે, નાની નાની દુકાનો છે. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. આ બજારને કેવા કહે છે, મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાંથી તેણે બંગડીઓ ખરીદી. જો હવે તમને આ જે લાલ કિલ્લો છે તેનો આખો અહીંયા નકશો આપેલો છે. આપણે ત્રણ નકશા ભણી ગયા, ચાર નંબરનો નકશો, નકશો ચાર. એની પછી દિશા આપેલી છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પ્રમાણમાપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર અહીંયા 100 મીટર આપેલા છે, બરાબર. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી અંદર જાય તો સૌથી પહેલા શું આવશે, લાહોરી ગેટ, અને તેની ડાબી બાજુ એટલે ડાયરેક્ટ અહીંયા શું આવશે, મીના બજાર. તેનાથી આગળ વધીએ તો નક્કારખાના આવશે, આ લાલ કિલ્લો, પછી દીવાને આમ. અહીંયા ખાસ યાદ રાખજો, આ દીવાને આમ છે અને દીવાને ખાસ અહીંયા છે, આની વચ્ચે. આ શું છે, મોતી મસ્જિદ આવેલી છે. આ જે નાનું અવળું દેખાય છે તે શું છે, હમામ. પછી આ બેવની વચ્ચે અહીંયા આરામગાહ એટલે કે આરામ કરવાનો ગૃહ આવેલો છે. આ શું છે, રંગ મહેલ છે, અને અહીંયા પાછું મોતી મહેલ આવેલો છે. અહીંયાથી આપણે બહાર નીકળીએ તો આ જે રસ્તો છે એને શું કહેવાય, રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા તમે જોશો તો લાલ કિલ્લાને અહીંયા ખૂણા ઉપર શું આવેલું છે, યમુના નદી આવેલી છે, બરાબર. આ આખો લાલ કિલ્લાનો નકશો છે. અને અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા જોઈએ તો સુભાષ માર્ગ ઉપર લાહોરી ગેટ એટલે કે લાલ કિલ્લો આવેલો છે. જો મિત્રો, નકશામાં તો બધું જે છે એ કેવું લાગે, સાવ નાનું નાનું લાગે, પણ જો અહીંયા તમને પીક આપેલું છે તો નક્કારખાનાનો પીક છે, કે નક્કારખાના જ્યાં, નક્કારખાના એટલે શું, તો જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશ સંભળાવવામાં આવતો હતો. તે તમને ખબર હોય તો તમે જૂના પિક્ચર જોયા હોય તો રાજા કંઈક આદેશ આપે તો પછી પેલો ઢોલી હોય તે શું કરે, તેની જગ્યાએ જઈ એટલે કે આવા નક્કારખાનામાં જઈ અને જોશથી ઢોલ પીટે, અને ઢોલ પીટે એટલે બધા પબ્લિક હોય એ શું થાય, ભેગે થઈ જાય, ત્યાંના લોકો ભેગા થઈ જાય, અને પછી તે રાજાનો જે સંદેશો હોય તે મોટેથી બોલીને સંભળાવે. ત્યાંથી સીધા નક્કારખાના થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા આ જગ્યાનો પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા, એટલે કે અહીંયા બેસીને તે શું કરતા હતા, પોતાની પ્રજાને મળતા હતા. દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગ મહેલ જોયો. તે ખૂબ જ સુંદર ઇમારત છે. અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો પણ હતી. આ ઇમારતોને નકશામાં તમે શોધો, બરાબર. અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા, જો અહીંયા આપેલું છે. પછી જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા, આ એ છે. તમને દેખાય છે, જો સરખી ધ્યાનથી અભ્યાસ કરો. જમણી બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ આવેલો છે. જો અહીંયા રંગમહેલની તસવીર આપેલી છે અને આ દીવાને ખાસની અંદરની તસવીર આપેલી છે, કે દીવા
દીવાને ખાસ કેવો દેખાય છે તે બરાબર। હવે આગળ પ્રશ્નો આપેલા છે કે આમાંથી કઈ ઈમારત યમુના નદીની સૌથી વધુ એટલે કે નજીક છે તો દીવાને આમ કે દીવાને ખાસ તો એ આપણે જોઈએ નકશામાં જોઈને જ આપણે ડિસાઈડ કરીએ કે દીવાને આમ ક્યાં આવેલું છે તો કે આ રસ્તો છે અહીંયા દીવાને આમ આવેલું છે અને દીવાને ખાસ તો દીવાને ખાસ અહીંયા છે અને યમુના નદી અહીંયા છે તો આ બેમાંથી કોણ નજીક થયું દીવાને ખાસ છે તે વધારે નજીક કહેવાય। ચાલો બીજો પ્રશ્ન છે કે કઈ બે ઈમારતો વચ્ચે આરામગાહ આવેલો છે। જો તમને અહીંયા દેખાશે આ આરામગાહ છે તો કઈ બે હમામ અને રંગમહલની વચ્ચે આરામગાહ આવેલો છે અથવા તો અહીંયા આને પણ ગણાય દીવાને ખાસ ને તો દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે શું આવેલો છે આરામગાહ આવેલો છે। ત્રીજો પ્રશ્ન છે કે રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઈમારતો પાસેથી પસાર થશો એટલે કે એવું કહેવા માંગે છે કે આ જે રંગમહેલ છે ત્યાંથી આમ સીધે સીધા જઈએ તો તમે હમામ સુધી પહોંચો એ પહેલા કઈ બે જગ્યાને કઈ બે જગ્યાએથી પસાર થશો તો આરામે ગાહ અને દીવાને ખાસ પાસેથી અમે પસાર થઈશું। આ નકશામાં કઈ ઈમારત મીના બજારથી વધુ દૂર છે જો તો તેના માટે આપણે ધ્યાનથી અવલોકન કરવું પડે તો અહીંયા મીના બજાર છે એનાથી આ નક્કારખાના દૂર થોડુંક દૂર છે પછી એનાથી દૂર દીવાને આમ છે એનાથી દૂર દીવાને ખાસ રંગમહેલ આરામગાહ મોતી મસ્જિદ અને સૌથી દૂર કયું થયું હમામ। હમામ જે છે તે મીના બજારથી સૌથી દૂર આવેલું છે એમ કહેવાય। છેલ્લો પ્રશ્ન છે કે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે। જો દીવાને ખાસ ક્યાં છે અહીંયા છે ત્યાંથી મીના બજાર અહીંયા સુધી એટલે આ લગભગ કેટલા છે 5 સેન્ટીમીટરનું માપ આપેલું છે તો 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય 500 મીટર તો એનો જવાબ શું આવશે દીવાને ખાસથી મીના બજાર 500 મીટર દૂર આવેલું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો આગળનો આપણો ટોપિક છે મોટું બનાવો નાનું બનાવો। અહીંયા એટલે કે અહીંયા 1 સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલ છે આ જ ચિત્રોને 2 સેન્ટીમીટર એટલે કે આનાથી ડબલ મોટા ખાનાવાળી તથા 1/2 એટલે કે આના કરતા અડધા એટલે કે નાના ખાનાવાળી માપવાળી ચોરસ જાળી પર દોરો। અહીં એક ચિત્ર બનાવેલ છે જુઓ જો અહીંયા તમને આખા 3 ચિત્ર આપેલા છે અહીંયા દીવો છે પાન છે અને આ કાર છે તો હવે આ જ દીવો 1/2 ની જાળી પર એટલે કે એના કરતા નાની જાળી પર એના કરતા અડધા માપવાળી જાળી પર દોરવામાં આવે તો આ દીવો અહીંયા આટલો દેખાય છે તો અહીંયા કેવો થઈ જશે નાનો થઈ જશે। અહીંયા તમારે એવા જ પ્રકારનું પાન દોરવાનું છે અને અહીંયા મોટર દોરવાની છે અને આ જે 1 સેન્ટીમીટરનું જાળી છે તેના કરતા ડબલ એટલે કે 2 સેન્ટીમીટર વાળી જાળી અહીંયા નીચે આપેલી છે જો તમને દેખાશે અહીંયા આ 2 સેન્ટીમીટરની જાળી છે એમાં એક દીવો તમને દોરેલો આપેલો છે અને અહીંયા તમારે પાન દોરવાનું છે અને અહીંયા નીચેની સાઈડ શું દોરવાનું છે કાર દોરવાની છે। હવે એની નીચે શું કહે છે તમને કે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થશે તમને પ્રશ્ન પૂછે છે તો તમારે એનો જવાબ આપવાનો છે। જો મિત્રો અહીંયા આપણે દોરીએ છીએ અહીંયા આપણે ક્વેશ્ચન અને અહીંયા આપણે એક ચોરસ દોરીએ બરાબર આ આપણો ચોરસ છે તો હવે ચોરસનું ક્ષેત્રફળ લખીએ ચોરસનું ક્ષેત્રફળ શું છે તમને બધાને ખબર છે ને ક્ષેત્રફળ શું છે ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એટલે શું કહેવાય આને
આપણે આવી રીતના બે વાર ના લખવું હોય તો કૌંસમાં લંબાઈ, કૌંસ પૂરો અને તેનો સ્ક્વેર લખી શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસ આપણને ખબર છે કે તેની લંબાઈ અને પહોળાઈ કેવી હોય, સરખી હોય, એટલે બે વાર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. આનું સૂત્ર છે. તો હવે આપણે શું કહ્યું છે કે ચોરસનું માપ બમણું કરતા, બમણું એટલે બે ગણું કરતા, તો બે ગણું કરીએ તો આ બધા બે ગુણ્યા લંબાઈ, બે ગુણ્યા લંબાઈ લખાશે, બરાબર છે? તો આપણે લખીએ બે ગુણ્યા લંબાઈ ગુણ્યા બે અને ફરીથી લંબાઈ, બરાબર છે? તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ હતો તો લંબાઈનો સ્ક્વેર લખ્યો આપણે, તો એવી રીતના અહીંયા આપણે કરી શકીએ આનું મલ્ટીપ્લિકેશન આની સાથે અને આનું મલ્ટીપ્લિકેશન આની સાથે. તો બે દૂ ચાર, તો અહીંયા ચાર આવશે અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ, સ્ક્વેર કહેવાય એને, લંબાઈનો વર્ગ, બરાબર? તો આવી રીતના લખીએ તો શું થયું, આ આપણે જવાબ શું મળ્યો કે જો ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ બમણું નહીં પણ કેટલું થશે, ચાર ગણું થાય. આને શું કહેવાય, ચાર ગણું થાય, બરાબર? એટલે અહીંયા લખી દેશું આપણે ચાર ગણું થશે, બરાબર? જો હવે છે, હવે આ પ્રયત્ન કરી જુઓ. આ પરેડવાળા રસ્તા એટલે કે નકશો ત્રણ આપણે જોયો હતો ને, લાલ કિલ્લાવાળો અને ઇન્ડિયા ગેટવાળો, એમાંથી લીધેલો એક ભાગ અહીંયા તમને આપેલો છે અને એક સેન્ટીમીટરની જાડી ઉપર તેને દોરેલો છે. હવે તેને ઝૂમ કરીએ તો તમારે એના ઉપર બે સેન્ટીમીટરની જાડી ઉપર દોરવાનો છે, એટલે કે એને ઝૂમ કરવાનો છે. પેલું, શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? તો હા, હું આ નકશાના ભાગને ઓળખી શકું છું. તે રાજપથ, જનપથ, પછી માનસિંહ રોડ, ઇન્ડિયા ગેટ વગેરે દર્શાવે છે. તો તમને અહીંયા ખબર પડે તો આ ઇન્ડિયા ગેટ છે, પછી આ અહીંયાથી જઈએ એટલે અહીંયા પહેલા શું આવશે, આ આખો છે એ રાજપથ છે, પછી આ જનપથ છે, ઇન્ડિયા ગેટ આવેલો છે અને અહીંયા માનસિંહ રોડ આવેલો છે, બરાબર? બીજું, હવે તેને બે સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો, એટલે કે આને જોઈને તમારે અહીંયા મોટો દોરવાનો છે, સેમ એવો જ દોરવાનો છે. યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ પણ ફેર પડતો નથી, એટલે કે અહીંયા એક સેન્ટીમીટરના ખાનામાં દોરીએ કે બે સેન્ટીમીટરના ખાનામાં દોરીએ પણ એમાં કોઈ ફેર પડે નહીં, બેઠે બેઠો આવો જ નકશો અહીંયા આવે. ત્રીજું છે, જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેમી બનાવીએ તો પ્રમાણમાપ શું થશે? ચાલો ચાલો કયો જોઈએ મને, શું થશે પ્રમાણમાપ, ખબર છે કોઈને? કેશો કોઈ? તો અહીંયા તમને ઓપ્શન આપેલા જ છે, નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર, નકશા પર અડધો સેન્ટીમીટર તો જમીન પર એક કિલોમીટર અને નકશા પર બે સેન્ટીમીટર તો જમીન પર એક કિલોમીટર. તો આપણે ખબર જ છે કે જવાબ શું આવે, નકશા પર બે સેન્ટીમીટર જ્યારે જમીન પર એક કિલોમીટર. આપણે પ્રમાણમાં જોયું હતું ને આગળ, એવું જ છે,